जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट आयोजित SGIS ऑनलाइन एजुकेशन सिस्टम में हूँ भावेश सुखड़िया आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करो छो। विद्यार्थी मित्रों, आपने गया लेक्चर में डबल कम्पेरिजन पूरो करियो, हवे आ लेक्चर में जवानू छे एडवर्ब क्लोज ऑफ टाइम पार्ट वन। एडवर्ब क्लोज ऑफ टाइम पार्ट वन रेडी, तो यहाँ जो है तो सौथी पहला वन नी अंदर शू आवे तो के वेन। वेन एटले ज्यारे त्यारे, शू आवे छे ज्यारे त्यारे। ओके, अने बीजू आवे छे व्हेनेवर। જ્યારે જ્યારે ત્યારે ત્યારે, જ્યારે જ્યારે ત્યારે ત્યારે, રાઈટ। તો જેવી રીતે આપણે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ જોયું, સેમ ટુ સેમ સિસ્ટમ, નો ચેન્જ, સેમ ટુ સેમ। ક્રિયા એક જ સમય સાથે સંબંધ ધરાવતી હોય તો વેન આવે છે। ક્રિયા એક જ સમય સાથે સંબંધ ધરાવતી હોય તો વેન આવે છે, રાઈટ। ક્રિયા એક જ સમય સાથે સંબંધ ધરાવે ત્યારે વેન વપરાય છે, બરાબર। ક્રિયા એક જ સમય સાથે સંબંધ ધરાવે ત્યારે શું વપરાય છે? વેન વપરાય છે, રાઈટ। તો જ્યારે ક્રિયા એક કરતા વધારે સમય સાથે સંબંધ ધરાવે ત્યારે વેન એવર શું વપરાય છે? વેન એવર વપરાય છે, રેડી। એક કરતાં વધારે સમય સાથે સંબંધ ધરાવે ત્યારે શું આવે છે? વેન એવર વપરાય છે। વેન હંમેશા બે વાક્યની વચ્ચે આવે છે, યાદ રાખો। વેન હંમેશા ક્યાં આવે? બે વાક્યની વચ્ચે। વેન એવર વાક્યની શરૂઆત તેમજ બે વાક્યની વચ્ચે આવે છે। ઓકે, તો જેવી રીતે વેર હતું અને વેરેવર હતું એવી જ રીતે વેન અને વેનેવર છે। જો સમય, કોઈપણ ક્રિયા એક જ સમય સાથે સંબંધ ધરાવે ત્યારે શું આવે છે? વેન આવે છે। અને ક્રિયા
एक करता वधारे समय साथे संबंध धरावे त्यारे वेनेवर आवे छे। तो ज्यारे सूर्योदय थाय छे त्यारे लोको काम पर जाय छे। तो सूर्योदय केटली वार थाय? एक ज वखत। ज्यारे सूर्यास्त थाय छे त्यारे लोको घरे पाछा फरे छे। तो सूर्यास्त क्यारे थाय छे? एक ज वखत। જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળે છે। તો સૂર્યોદય કેટલી વાર થાય? એક જ વાર। જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરે છે। તો સૂર્યાસ્ત ક્યારે થાય? એક જ વખત। જ્યારે બેલ વાગે છે ત્યારે, જ્યારે બેલ વાગે છે ત્યારે લેક્ચર બદલે છે? નહીં, જ્યારે જ્યારે બેલ વાગે છે ત્યારે ત્યારે લેક્ચર બદલે છે। કારણ કે અડધી કલાકનો, કલાકનો કે સવા કલાકનો લેક્ચર હોય તો બેલ પડે એટલે લેક્ચર બદલી ગયો, બેલ પડે વાગે એટલે લેક્ચર બદલે છે। તો આમ જ્યારે જ્યારે તરસ લાગે છે ત્યારે ત્યારે આપણે પાણી પીએ છીએ। જ્યારે જ્યારે આપણે જ્યારે જ્યારે ભૂખ લાગે છે ત્યારે ત્યારે આપણે ભોજન લઈએ છીએ। તો આમ જો ક્રિયા એક જ સમય સાથે સંબંધ ધરાવતી હોય તો શું આવે છે? વેન આવે છે। અને જો ક્રિયા એક કરતાં વધારે સમય સાથે સંબંધ ધરાવતી હોય તો શું આવે છે? વેન એવર આવે છે। રાઈટ, તો જોઈએ સ્ટ્રક્ચર। સ્ટ્રક્ચર કરતા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ અને પછી વેન, વેન અથવા વેન એવર, બરાબર। અને ત્યાર પછી પાછું કરતા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ, રાઈટ। તો આ પ્રથમ વાક્ય છે એ શું છે? મુવા, મુખ્ય વાક્ય છે। કેવું વાક્ય છે? મુખ્ય વાક્ય છે। અને વેન અને વેન એવર સાથે જોડાયેલું છે એ સમય દર્શક છે। શું છે? સમય દર્શક વાક્ય છે, બંને વાક્ય વિધાન વાક્ય છે। હા, પણ યાદ રાખો વેન હંમેશા છે એ બે વાક્યની વચ્ચે જ આવે છે। જ્યારે વેન એવર છે એ વાક્યની શરૂઆતમાં લખી શકો, બે વાક્યની વચ્ચે પણ તમે લખી શકો છો, પરંતુ ત્યારે શું હોય છે? ત્યારે આ બંને સંયોજક પછી હંમેશા શું આવે છે? સમય દર્શક વાક્ય આવે છે, રાઈટ। ત્યાર પછી આઈડેન્ટિફાય ધ ફંક્શન, રેડી, આઈડેન્ટિફાય ધ ફંક્શન, તો જોઈએ શું આવે છે। જ્યારે વાક્યમાં વેન કે વેન એવર, વેન કે વેન એવર જેવા
शब्द वपराय त्यारे ते रचनाने सोविंग टाइम नी समझवी। रेडी? तो ज्यारे वाक्य में वेन के वेनेवर जेवा शब्दों देखाय एटले शुं समझवानुं? आ रचना कोनी छे? टाइम। कोनी छे? टाइम। रेडी? हवे जोईए एना एक्जाम्पल। वी गेट अप इन द मॉर्निंग। आपणे सवारे उठीए छीए क्यारे? वेन ध सन राइजीस। ज्यारे सूर्योदय थाय छे त्यारे आपणे उठीए छीए। ध बर्ड्स कम आउट फ्रॉम ध नेस्ट। पक्षीओ माळामांथी पाछा फरे छे क्यारे? अरे पक्षीओ माळामांथी बहार निकले छे क्यारे? When the sun rises। ક્યારે? જ્યારે સૂર્યોદય થાય છે। The birds return to the nest। બરાબર? પક્ષીઓ માળામાં પાછા ફરે છે ક્યારે? વેન ધ સન સેટ્સ। તો શું આવે છે કે ક્રિયા એક જ સમય સાથે સંબંધ ધરાવે છે। ક્રિયા એક જ સમય સાથે સંબંધ ધરાવે છે ત્યારે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ। એવી રીતે જોઈએ ધ લેક્ચર ઇઝ ચેન્જ્ડ। લેક્ચર બદલે છે। લેક્ચર ઇઝ ચેન્જ ક્યારે? તો વેન એવર અપ્યુન રિંગ્સ અ બેલ। ક્યારે? જ્યારે પટાવાળા છે એ બેલ વગાડે છે ત્યારે। જ્યારે પટાવાળા બેલ વગાડે છે ત્યારે લેક્ચર બદલે છે। જોઈએ વી ઈટ સમથિંગ। આપણે કંઈક ખાઈએ છીએ। આપણે કંઈક ખાઈએ છીએ ક્યારે? વેન એવર વી આર હંગ્રી। તો જ્યારે આપણે ભૂખ્યા થઈએ છીએ ત્યારે આપણે કંઈક ને કંઈક ખાઈએ છીએ। તો આમ શું આવે છે? ક્રિયા એક જ સમય સાથે સંબંધ ધરાવે ત્યારે વેન આવે છે અને ક્રિયા એક કરતાં વધારે સમય સાથે સંબંધ ધરાવે છે ત્યારે વેન એવર આવે છે।
રેડી? તો આ વેન વેનેવરવાળો ટોપિક પણ ખૂબ જ સુંદર અને સરળ અને નાનો ટોપિક છે અને સમજાય તેવો છે. છતાંય કાંઈ પ્રોબ્લેમ હોય તો લેક્ચરને ફરીવાર નિહાળજો, જેથી કરી અને તમારા મનના ડાઉટ છે એ ક્લિયર થઈ જાય. વધુ આવતા લેક્ચરમાં આપણે આના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોઈશું. જય સ્વામિનારાયણ.